એક ચિનારે એમને ઊભું નથી થયું. વસ્તુપાળ કેતપાળના સમયમાં દેરવાડાના મંદિરો થતા એ વખતે અનુપમા દેવીએ કમાક કરી છે. પથ્થરના ટાકડા મારતા જેટલી કરચ નીચે પડે એટલી ચાંદી ચોખીને આપી દેવાની. અને ત્યારે આ દેરવાડાને મંદિર થયા છે, ત્યારે આખી દુનિયા દેરવાડાને જોવા આવે છે, અને ત્યારે આખી દુનિયા મોઢામાં આંગળા રાખી જાય છે. હિલ સ્ટેશન ઉપર આજથી 1000 વર્ષ પહેલા આવા અદભુત કામ કઈ રીતના થઈ શક્યા, આ રીતના થઈ શક્યા તમને પૂછું છું. કોરોનામાં તમારા સ્ટાફને તમે છૂટો કરી દીધો. લાસ્ટ કોરોનામાં 2020ના કોરોનામાં તમે તમારા સ્ટાફને છૂટો કર્યો, અડધો કર્યો, એનો ટાઈમ અડધો કરી નાખ્યો, એનો પગાર કાપી નાખ્યો. સામે નજર સામે લાવો અનુપમાજીને, પગારની સામે એક્સ્ટ્રા પૈસા આપી દીધા. કામ કરો, વધુમાં વધુ કામ કરો, તમારા પગારની સામે આટલી ચાંદી આપીશ. મારે એ કેવું છે, આજે જે સિદ્ધિ દેખાય છે એની પાછળ સાધના. ફરીથી કહું છું, સાધનાના પ્રેમી બનજો, સિદ્ધિ તો ઓટોમેટિક આવવાની છે. બહુ સરસ ગુજરાતી કવિએ પંક્તિ લખી છે, મોઢે કરી દેજો, સિદ્ધિ તેને જઈ વરે જે પરસે ને ના, પસીનો પાડ્યા વગર ક્યારે સિદ્ધિ મળતી મળે. આજે તમને કદાચ અદાણી અંબાણી આ બધાના નામ સંભળાય છે, હિટલિસ્ટમાં આવી ગયા, તો હોટલિસ્ટમાં આવી ગયા છે, એશિયાના નંબર 12, હા ઇન્ડિયાના 2 ગુજરાતી, એક નરેન્દ્ર અને એક અમિત શાહ, અને એશિયાના 2 ગુજરાતી, એક અદાણી અને બીજો વર્ડ છે ગુજરાતી. પણ એ અદાણી કે અંબાણીને જઈને પૂછો તમે, ધીરુભાઈ અંબાણીને જો મળ્યા હોત તો ખબર હોય, ખબર પડે આ મુકેશ અંબાણીને તો બાજુ પર મૂકો, એને તો જન્મ જ ચાંદીને ચમચે થયો હશે. પણ ધીરુભાઈ અંબાણીને જો કોઈ પૂછે તો ખબર પડે કે ચોરવાડથી નીકળીને માણસ મુંબઈ આવ્યો, પછી એને કોકરે ત્યાં ઝાડુ મારવાનું કામ કર્યું છે. એમને રિલાયન્સ નથી આવ્યું, એ માટે આ માણસે પરસેવો પાડી દીધો હતો. અને ગૌતમ અદાણી એના બાપની તો ખબર નથી, પણ ખુદ ગૌતમ અદાણીને જઈને પૂછ્યો, ઇન્ટરવ્યુ લ્યો કઈ રીતના ગૌતમ અદાણી, આજે ગૌતમ અદાણી પોત બન્યા છે. અને અદાણી આગળ આવ્યું, મને ટોરેન્ટ વાળા શારદાબેન મળ્યા, ઓળખો ને ટોરેન્ટ, તો ઉત્તમભાઈ, ઉત્તમભાઈ તો આજે નથી, ઉત્તમભાઈ નો ઇન્ટરવ્યુ લેવાયો છે. મેં વાંચ્યું, અક્કલ કામ ન કરે, આ માણસનું મગજ કામ નતું કરતું. અને એવા સમયે શારદાબેને એને હિંમત આપીને છે ત્યાં સુધી પહોંચાડ્યા. 2 દીકરા હોય, આઈ થિંક એક દીકરી નવસારીમાં છે, એટલે એક દીકરી નવસારીમાં છે, 2 દીકરી, 2 દીકરા, આ બધાને શારદાબેને મોટા કર્યા. આજે 85 વર્ષની ઉંમર છે, આજે પણ દિમાગ એટલું સાબુ છે. જ્યારે જ્યારે ભગવાનના શાસનના કોઈ કામ હોય, આગળ આવીને ઉભા રહી જાય, યાદ કરજો, એમને સિદ્ધિ નથી મળી, એની પાછળ આ માણસે કેટલા કામ કર્યા, કેટલા પસીના પડ્યા છે. ક્યાં છાપીમાં ઘર, ક્યાં ત્યાંથી અમદાવાદ આવવાનું, ક્યાં મણિનગર, ક્યાં ઓપેરા સોસાયટી, અને ત્યાંથી ક્યાં આજે સેટેલાઇટ વિસ્તારમાં પહોંચ્યા છે. જે મહાવીર વિદ્યાલય મુંબઈમાં ઉત્તમભાઈને આશરો આપ્યો, જે સમયે ભણવા માટે પૈસા નહોતા એ સમયે તેઓ છાપીથી મુંબઈ ગયા, મુંબઈમાં એમને મહાવીર વિદ્યાલયમાં આશરો મળ્યો. અને એ જ મહાવીર વિદ્યાલયનું બિલ્ડિંગ અમદાવાદમાં જ્યારે બનવાનું હતું, સુધીરભાઈએ કીધું કે સંપૂર્ણ લાભ મને આપી દો, 25 કરોડમાં દેરાસર, ઉપાશ્રય, ભોજનશાળા, ધર્મશાળા અને આખું કેમ્પસ એટલે કે બિલ્ડિંગ, જે એજ્યુકેશન માટે જે પણ જઈ છોકરાઓ આવે એમને રહેવા માટેનું બિલ્ડિંગ, આ બધું જ સંપૂર્ણ લાભ 25 CR માં સુધીરભાઈએ પોતાના પિતાના નામથી લીધો. વર્ષો પહેલા આ સંસ્થાએ મારા બાપને સાચવ્યા હતા, આજે આ સંસ્થાને મારે સાચવી લેવી એ મારી જવાબદારી. સિદ્ધિ એમને નથી આવતી, સાધના જોઈએ. સચિન તેંડુલકરને સેન્ચુરીઓની સિદ્ધિ કે રનની સિદ્ધિ એમને નથી આવી, આ સ્કોર મશીન એમને નહોતો બન્યો. એને પણ છે ને સ્કૂલમાં હતો ને, દાદરમાં શારદાશ્રમની અંદર ભણતો હતો, એ વખતે રમાકાંત આચરે કરે લાફા મારે છે, જરાક પણ હળસ કરી તો લાફો પડ્યો છે.
એના રાફાથી એના ટિફિન ફેંકાઈ ગયા છે. અને આ માણસ કંટાળ્યા, રમતો ગયો, કાઉન્ટી મેચ, એના પછી નેશનલ મેચ, એમ કરતા કરતા નાની ઉંમરે ઇન્ટરનેશનલ મેચ સુધી પહોંચ્યો. સચિનની સિદ્ધિ દેખાય છે, સચિનની સાધના નથી દેખાતી. અબ્રાહમ લિંકન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ એમને નથી બન્યા, કેટલી વાર ચૂંટણીમાં હારી ગયા, કેટલી વાર હિંમત આવ્યા. 53-54 વર્ષે તેઓએ ચૂંટણીની અંદર વિજય મેળવ્યો અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા. જે માણસને ભણવા માટે આજે તમારા દીકરાને જેટલી પણ તમે સુવિધા સવલત સગવડ અને આપો છો ને, એના કરતા 50 ભાગની હતી. સ્ટ્રીટ લાઈટની નીચે બેસીને જે માણસ સ્કૂલના એજ્યુકેશન લીધું હતું અને એક્ઝામો આપતો હતો, એ માણસ આવતીકાલનો અમેરિકાનો પ્રમુખ બન્યો. સિદ્ધિ તેને જઈ વરે જે પરસે એના.